સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય રાજકોટ. આજે આપણે ધોરણ 9 ગુજરાતીમાં જઈશું. હવે આપણે બધાએ જાણીએ છીએ કે જે કામ કરે તે ફળ મળે, કર્મ કરો તો ફળ મળે, એ ગીતાજીમાં પણ લખેલું છે. તો આજે આપણે કર્મનું મહત્વ શું છે, કામ શા માટે કરવું જોઈએ, કામ કરવું જરૂરી છે, શું કામ કરવું જોઈએ, એ આપણે આજે ધોરણ 9 ગુજરાતીના 7મા કાવ્યમાં જઈને શીખીશું. 7મું કાવ્ય છે કામ કરે એ જીતે. એમના કવિ છે નાથાલાલ દવે. હવે આ નાથાલાલ દવે આપણને આ ગુજરાતીના કાવ્યમાં શું સમજાવે છે, તો સૌ પ્રથમ તો આપણે નાથાલાલ દવેનો પરિચય મેળવશું. તો એમનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામમાં થયેલો અને ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે એમણે ફરજ બજાવી હતી. એમણે કાલિંદી, જાનવી, અનુરાગ, પિયાબી, ઉપદ્રવ, મહેનતના ગીત, ભૂદાડી અગ્ન, સોન પરણી સિંહ, હાલો, ભેરુ કાવડે અને મુખવાસ એવા એમના કવિતાના સંગ્રહો છે. અને એ ઉપરાંત પણ એમને ગેરત્યાગ, પ્રકૃતિ ચિત્ર, આ બધા ગ્રામ્ય ચિત્રો એ પણ એમની કવિતાની વિશેષતાઓ છે, એનાથી ભરેલી આ કવિતાઓ છે. તો અહીંયા એમનો જન્મ 3/6/1912માં થયેલો અને એમનું અવસાન 25/12/1993માં થયું. તો હવે આવો આપણે આ કવિની કાવ્ય રચના જોઈએ. એમાં એ શું કહેવા માંગે છે, કવિ કહે છે કે આપણે કામ કરવું જોઈએ. જુઓ આપણા કાવ્યનું શીર્ષક છે કામ કરે એ જીતે. જો જે કામ કરશે, અત્યારનો યુગ કેવો છે, તો કે જે કામ કરશે એ જીતશે, જે કામ નહીં કરે તે હારશે. હારે કામ ન કરે તો શું થાય. અત્યારના સમયમાં આપણા દેશનો વિકાસ કરવો હોય, આપણો ભારત દેશ છે એ દુનિયામાં વસ્તીની ગણતરીએ ખૂબ મોટો છે, ચીન પછી આપણો નંબર આવે છે. આપણે પ્રદેશ ઓછો છે એટલે જગ્યા ઓછી અને સંખ્યા જનસંખ્યા વધુ. તો આવા સમયે આપણા ભારત દેશને આગળ લાવવો હોય, આપણે એની પ્રગતિ કરવી હોય, તો આપણે કામ કરવું પડશે. કામ આપણે કરવું પડશે અને કામ કરશું તો જ આપણો દેશ આગળ આવશે. તો અહીંયા આ કામની વાત કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે કવિ શું કહે છે. તો કવિ કહે છે કે કામ કરે એ જીતે રે માલમ, કામ કરે એ જીતે, આવો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે. હવે અહીંયા કવિ કહે છે કે માલમ, માલમ દેશને જે આગળ ચલાવે છે. તો
જવા દઈએ, સમુદ્રમાં વેઠું
નકામું પાણી વેડફાઈને જતું રહે એને રોકી દઈએ. સમુદ્રમાં આવું મીઠું પાણી જઈ રહે અને જઈને ખોટે ખોટું આપણું વેસ્ટેજ જાય, તો એના બદલે નદીને ત્યાં બંધ બાંધી દઈએ. અને બંધ બાંધીને આપણે મીઠા પાણીનો ઉપયોગ જ્યાં પાણી ઓછું છે, ઓછું મળે છે અથવા નથી ત્યાં પહોંચાડીએ. અને કે છે આખા દેશમાં આપણે પાણી પાણી દરેક જગ્યાએ પાણીને મોકલી દઈએ. નીર નીર એટલે પાણી, નીર એટલે પાણી. તો કે આપણે પાણી મોકલી દઈએ, પણ આ કામ માટે માગે છે દેશ આજ મહેનત નથિયારી. હવે કે છે કે આ કામ એવું નથી કે કોઈ એક કરે તો થઈ જાય. આ કામ માટે આપણા દેશના મઝિયારી એટલે બધા ભેગા થવું, સહિયારું, મઝિયારી શબ્દ આપણી સામે આવે છે. મઝિયારી મઝિયારી એટલે સહિયારી, સહિયારી એટલે બધા ભેગા થઈને. તો કે આ કામ કરવા માટે આપણે બધાએ ભેગા થવું પડશે, અને ભેગા થઈને આપણે આ કામ કરવું પડશે. એના માટે શું માંગે છે? તો કે ભૈયાના માંગે ખમીર. ભૈયાના એટલે તમારી દિલની શક્તિ માંગે છે. તમે દેશ પ્રત્યે પ્રેમ રાખો, વતન પ્રેમ રાખો, અને માટે તમારી ભૈયાની આજે ખમીર. ખમીર એટલે શક્તિ. ખમીર માંગે એટલે શક્તિ માંગે છે. આજે તમારામાં શક્તિ હોવી જોઈએ, તમારા દિલ ઉદાર હોવા જોઈએ. અને તમારામાં શક્તિ હશે તો આપણે બધા ભેગા થઈને આ કામ કરીશું અને આપણા દેશને આગળ વધારીશું, કામ કરીને જીતશું. એના પછી લિયો ત્રિકમ ગાય, લિયો કોદાળી ને ઘર ઘર ગુંજો ચરખે, બાવડાને જોરે આ દુનિયા બદલવી, નજરું હોય આગળ વાત કરે છે કે ભાઈ હાથમાં ત્રિકમ લઈયો. ત્રિકમ અને કોદાળી એ ખેતર અથવા જમીન ખેડવાના ઓજાર છે, સાધનો છે. તો કે જે હાથમાં ત્રિકમ અને કોદાળી લઈયો, આજે કે જે ત્રિકમ કોદાળી લઈયો અને આજે ઘરમાં એક એક ઘરમાં ચરખો ગુંજે. ચરખો ગુંજવું એટલે આ જ્યારે ગાંધીજી ચરખાનું અને એવું મેળવીને રોજગાર મેળવીને એક આમદાની ઊભી કરે એવું ગાંધીજીએ કહ્યું, એટલે બધાના લોકો ચરખો ચલાવતા, રેડિયો ચલાવતા, અને રેડિયો ચાલે ને ત્યારે એનામાં અવાજ આવે. એટલે અહીંયા કવિ કહે છે એ જમાનાની વાત છે ગાંધીજીના વખતની. એટલે કવિ કહે છે કે ઘરે ઘરે આજે રેડિયા ગાજે છે, એની ગુંજો થાય. અને આગળ વાત કરે છે કે આજે આપણે બાવળાના જોરે આ દુનિયા બદલવાની છે. બાવળાના જોરે આપણે ભારતીય છે, આપણામાં જોર છે, તાકાત છે, આપણને ગૌરવ છે કે આપણે ભારતીય છે. તો આપણા જોડે આપણે આ દુનિયાને બદલવાની છે, આપણા દેશને બદલી નાખવાનો છે, આપણા દેશને આપણે ખૂબ ઊંચો લઈ જવાનો છે. આપણે બધા ભેગા થઈને આ કરવાનું છે. જેનામાં નજર હોય ઈ આ જોઈ શકશે, જેનામાં નજરો છે એ આ વાતને સમજી શકશે. જે પારખું છે, જે રીતે પેલો હીરો કોણ પારખી શકે? તો કે ઝવેરી. એ ઝવેરાતને પારખી શકે. એવી રીતે કહે છે કે જેનામાં નજરું છે એ આ જોઈ શકશે અને તરત જ કામ કરવા લાગશે. ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને, નીકળે નહીં બહાર કોઈ રીતે, કાગળ ઉપર કરે કરામતું ને છાપા ચોટાડે વીતે. હવે આગળ વાત કરી છે કે જે વધારે ભણેલા છે, મતલબ જેનામાં જ્ઞાન છે, જેનામાં જ્ઞાન છે, જે વધારે ભણેલા છે એ લોકો સ્વાભાવિક છે કે નોકરી કરતા હોય તો એવી નોકરી કઈ જગ્યાએ હોય? તો કે ઊંચા પદો ઉપર હોય, એટલે ઓફિસમાં હોય. એટલે એ લોકો ઓફિસમાં બેઠા છે, પણ ઓફિસમાં બેઠા બેઠાએ શાંતિ નથી, એ બહાર નથી નીકળતા. ઓફિસમાં બેઠા બેઠાએ એ કામ કર્યા કરે છે,
કઈક નવું એ જ્ઞાન છે એટલે નવું સંશોધન કર્યા કરે છે, નવું નવું વિચાર્યા કરે છે અને સારું વિચારે છે દેશને આગળ લઈ જવા માટે. અને પછી કહે છે કે એ કરામત કરે, કરામત એટલે કૌશલ, એનામાં કૌશલ છે. કરામત એટલે એક જાતની કૌશલ. તો કહે છે કે કાગળ ઉપર લખે, એવું લખે કે દુનિયાને બદલી નાખે. જો જ્યારે આપણો ગાંધીજી, આપણા ગાંધીજી છે એ આપણા દેશને આઝાદ કરવા માંગતા હતા, ત્યારે આપણા દેશના લોકો અમુક લોકો એક નહોતા થતા, હજી તો શરૂઆત કરી હતી. તો ગાંધીજી કઈ ઘરે ઘરે ભારત આખા દેશમાં ન કરી શકે, તો ચારે તરફ એના અનુયાયીઓ, એના અનુયાયીઓ હતા, દેશપ્રેમીઓ હતા અને એ બધા આનો પ્રચાર કરતા. સાથે સાથે કવિઓ અને લેખકો પણ પોતે લેખ અને કવિતાઓમાં લખતા અને જે લોકો ગુલામીમાં ઊંઘી ગયા હતા એ લોકોને જગાડતા. દેશ પ્રત્યે પ્રેમ, અને આપણો દેશ છે આપણે સ્વતંત્ર હોવા જોઈએ અને એના માટે આંદોલનમાં જોડાવ, એના માટે કેટલા કવિઓ અને કેટલા લેખકોએ ખૂબ મહેનત કરી છે અને એના હિસાબે લોકો જાગ્યા છે, એના હિસાબે લોકો જાગ્યા છે. તો કહે છે કે આ લોકો આવું કરે છે, ઘરે ઘરે આવા છાપા અથવા આવા લેખો મોકલે છે અને જુએ છે, એટલે કે બધા જેની જેવી શક્તિ છે એવું બધા લોકો કામ કરે અને દેશને આગળ લાવીએ અને આપણે જીતીએ. આગળ વાત કરે છે, હાલો રે ખેતર ને હાલો રે વાડીએ, વેરા અમોલિયા વીતે, આજે બુલંદ સુરે માનવીની મહેનતના ગાવો જય જયકાર રીતે. બહુ સરસ વાત કરી કે હાલો, હાલો પણ બધો શબ્દ છે, હાલો એટલે ચાલો. હાલો, હાલો એટલે ચાલો, કે ચાલો આ વેળા વીતી જાય છે, તમે ચાલો ઝડપથી, આપણે ખેતરે જવું છે, આપણે વાડીએ જવું છે, ચાલો. આ વેળા, વેળા એક બધો શબ્દ, વેળા એટલે સમય, વેળા એટલે સમય, કે ચાલો ઝડપથી. આ સમય કેવો છે? તો કે અમોલી, અમોલી એટલે કિંમતી. અમને કાચો માલ આપો, અમે એમની એમાં
કામ કરી અને ઈ વસ્તુ વેચી અને આપણે પૈસા કમાશું. ત્યારે જાપાની લોકોએ એ કામનું મહેનતાણું એટલે પૈસા પણ લીધા નહોતા, મફતમાં સરકારનું કામ કર્યું અને પછી નવી નવી બનાવટો એમને બનાવી અને દુનિયામાં વેચવા માંડ્યા અને પાછું આવ્યા એટલે આ લોકોને પૈસા આપ્યા. પરિણામે આજે પણ જુઓ જાપાન એ ખૂબ ઊંચાઈ પર છે, એની વસ્તુઓ ખૂબ સારી હોય છે. તો કહેવાનો અર્થ છે કે આપણે પણ બધાએ ભેગા થઈ જવાનું છે. જાપાની લોકો પણ બધા ભેગા થઈ ગયા અને સરકારને મદદ કરવા લાગ્યા કે અમારે પગાર વગર અમને કે તમે આપો કાચો માલ, અમે મળીએ કામ કરવા. તો આપણે પણ આપણા દેશને ઊંચે લઈ જવા માટે હું એવું નથી કહેતી કે પગાર ન આપો અથવા ન લ્યો, પરંતુ આપણે પણ મહેનત તો કરવાની જ છે. મહેનત કરશું તો જ આપણે જીતશું, તો જ આપણો દેશ આગળ આવશે. તો આપણે બધાએ એના માટે આજે ભેગા થવાનું છે. બધાએ આપણે એક સાથે તમામ ભારતીયોએ ભેગા થઈ અને આજે આપણે એવું નક્કી કરીએ કે આજથી આપણે મહેનત શરૂ કરી દઈશું, ખૂબ મહેનત કરશું કે જેથી આપણો દેશ આગળ વધે. તો નાથાલાલ દવે આ કવિએ સુંદર કાવ્ય સરસ મજાનું કર્યું છે અને આપણે પણ છે કે જે મહેનત કરે એ ફળ પામે, મહેનત કરે એને ફળ મળે, જે મહેનત કરે એને ફળ મળે સ્વાભાવિક છે. તો આપણે પણ મહેનત કરવાની છે. તો અહીંયા આ કાવ્ય પૂરું થાય છે. આ કાવ્યના ટૂંકા પ્રશ્નો છે એ આપણે જોઈ જઈએ. તો સૌ પ્રથમ આપણે વિકલ્પો જોઈશું. એમાં પહેલું, આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? તો આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માંગી રહ્યો છે. બીજું, આ દેશને કઈ રીતે બદલી શકાય? તો આ દેશને ત્રણેય વસ્તુથી, નદીઓના નીર બાંધીને, ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને અને નદીઓના નીરને વહેતા કરીને, ત્રણેય વસ્તુથી આપણે બદલી શકીએ. દુનિયાને કઈ રીતે બદલી શકાય? તો ખૂબ જ મહેનત કરીને. દુનિયાને બદલવી હોય તો શું કરવું પડે? ખૂબ જ મહેનત કરવી પડે. મહેનત કરીને આપણે બદલી શકીએ. આ કાવ્યમાં પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે. પરિશ્રમ કરો, પરિશ્રમ એ જ સાચો મણી છે. તો પરિશ્રમ કરવું ખરેખર જરૂરી છે. તો અહીંયા આ વિકલ્પો, ત્યારબાદ સાત આઠ પંક્તિમાં પ્રશ્નોના ઉત્તરો છે એ લખવાના છે, પંક્તિ સમજાવવાની છે. તો અહીંયા કાવ્ય પૂરું થાય છે. આ પ્રશ્નોનો ઉત્તર તમારી નોટમાં લખો અને પછી શાળાએ લખીને, ઉત્તરો લખીને નોટ શાળાએ પહોંચાડો. તો અહીંયા આપણે આ કાવ્ય પૂરું કરીએ છીએ. નમસ્કાર.